નમસ્કાર, બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત સાથે હું છું મુસ્કાન। સંસદનું ચોમાસુ સત્ર આજથી એટલે કે 18 જુલાઈથી તેની શરૂઆત થઈ ચૂકી છે। આ સત્ર આજે કેન્દ્ર સરકારે સર્વદળીય બેઠક પણ બોલાવી હતી, તો મહત્વનું છે કે આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી પણ સામેલ હતા, એટલે કે ગઈકાલે મોદી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી હતી। તો સંસદનું આ સત્ર 18 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે। માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ચોમાસા સત્રમાં ભારે હોબાળો જોવા મળશે। આ અગાઉ શનિવારે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી। આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ દળને શાંતિ અને ગરિમા જાળવી રાખવાનું આહવાન કર્યું હતું। तो 12 ऑगस्ट सुधी चालनार आ सत्र में संसदनी 18 बैठक थशे, तो संसद में सरकार तरफ थी 32 बिल पण रजू करवामां आवशे, तेमांथी 24 नवा बिल पाठवामां आवशे, 8 बिल फरी विचार माटे रजू करवामां आवशे, 14 बिल तैयार थशे ने 4 बिल एवा छे जे विचार माटे स्टेन्डिंग कमिटी में पास थवा मोकलवामां आव्या छे। तो आ साथे અહીંયા જ્યારે પણ ચોમાસા સત્રની શરૂઆત થઈ ત્યારે નરેન્દ્ર મોદીએ તેમની જે લાગણીઓ છે તે પણ વ્યક્ત કરી છે, તો ચાલો સાંભળીએ નરેન્દ્ર મોદી દ્વારા શું કહેવામાં આવ્યું। સાંસદો સે યહી આગ્રહ કરૂંગા કે ગહન ચિંતન, ગહન ચર્ચા, ઉત્તમ ચર્ચા ઓર સદન કો હમ જીતના જ્યાદા પ્રોડક્ટિવ બના સકે, सदन को जितना ज्यादा फ्रूटफुल बना सके, उसलिए सबका सहयोग हो और सबके प्रयास से ही लोकतंत्र चलता है, सबके प्रयास से ही सदन चलता है, सबके प्रयास से ही सदन उत्तम निर्णय करता है। और इसलिए सदन की गरिमा बढ़ाने के लिए भी हम सब अपने कर्तव्यों का निर्वाह करते हुए इस सत्र का राष्ट्रहित में सर्वाधिक उपयोग करें और हर पल याद रखें कि आजादी के लिए जिन्होंने अपनी जवानी खपा दी, अपना जीवन खपा दिया, जिंदगी जेलों में काटी, कुछ ने शहादत स्वीकार की, उनके सपनों को ध्यान में रखते हुए और जब 15 अगस्त सामने है तब सदन का सर्वाधिक सकारात्मक उपयोग हो, यही मेरी सबसे प्रार्थना है। आप सबका भी बहुत बहुत धन्यवाद। તો સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે। સત્ર શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, બહારનું તાપમાન ઓછું નથી થઈ રહ્યું, ગૃહમાં ગરમી ઓછી થઈ કે નહીં તે જોઈશું। મોદીએ સંસદને તીર્થ ક્ષેત્રનું ઉપનામ કરતા આપ્યું છે। તો અત્યારે મહત્વનું એ છે કે આજથી એટલે કે 18 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસું સત્ર ચાલશે। તો સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ ચૂક્યું છે। સત્ર શરૂ થતા પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું એ આપ સર્વે સાંભળ્યું। તો આ સાથે સંસદ પરિષદમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ વખતે ગૃહનું સત્ર એટલા માટે મહત્વનું છે કારણ કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થઈ રહી છે અને દેશને નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનું માર્ગદર્શન મળશે। જે રીતે આપ તમામ જાણો છો કે આજે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે અને આ સાથે 6 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તો તેને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેકને શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે। આ સાથે નરેન્દ્ર મોદીએ કહ્યું, ગૃહ સંવાદનું સશક્ત માધ્યમ છે, અહીં ખુલ્લા મનથી સંવાદ થઈ શકે છે, જરૂર પડે ત્યાં વાત વિવાદ પણ થાય છે, નિંદા પણ થાય છે, પરંતુ ગૃહમાં જનતાના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવે અને આ વિશે જ વધારે કામ થવું જોઈએ તેવું પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે। તો આ સાથે જેમ અગાઉ મેં જણાવ્યું કે આ વખતે જે સંસદ ચોમાસું છે તેમાં વધારે ઉશ્કેરાહટભર્યું આ ચોમાસું જોવા મળશે કારણ કે 4 મોટા મુદ્દાઓને લઈને વિપક્ષ ગૃહમાં સવાલો ઉઠાવશે, એટલે કે વિપક્ષ સરકારને મોંઘવારી, અગ્નિપથ, ઈડી, સીઆઈબી, આ સાથે
जेनो दुरुपयोग थई रह्यो छे ते मुद्दे घेरावा पण करशे। तो सत्र पहला सर्वपक्षीय बैठक में आ मुद्दा पर चर्चा करवानी मांगणी करीने विपक्षे आ विषे संकेत आप्या छे। तो फरी एक वखत जणावी दईए के चार मोटा मुद्दा ने लईने विपक्ष गृह में सवाल उठावशे। विपक्ष सरकार ने मोंघवारी अग्निपथ ईडी सीबीआई नो दुरुपयोग करवाना मुद्दा ने घेरशे। तो सत्र पहला सर्वपक्षीय बैठक में आ मुद्दा पर चर्चा करवानी मांगणी ने विपक्ष आ विषे संकेत आप्या छे। तो आ साथे 18 बैठक अने 32 बिल जे छे ते रजू थाय तेवी शक्यताओ। 12 ऑगस्ट सुधी चालनार आ सत्रमां संसदनी 18 बैठक थशे। तो सत्रमां सरकार तरफथी 32 बिल रजू करवामां आवशे, तेमांथी 24 नवा छे, 8 बिल फरी विचार माटे रजू करवामां आवशे, 14 बिल तैयार छे, 4 बिल एवा छे जे विचार माटे स्टेन्डिंग कमिटीमां पास थवा मोकलवामां आव्या छे, तेमनो रिपोर्ट पण आवी गयो छे। तो आ साथे आ बिलोमां मेंटेनेंस एंड वेलफेर ऑफ पेरेंट्स एंड सीनियर सिटीजन्स बिल पण शामिल छे। संसद भवन परिसरमां रविवारे रक्षा मंत्री राजनाथ सिंहनी अध्यक्षतामां सर्वपक्षीय बैठकमां 36 पार्टीओए भाग लीधो हतो। तो मोटा भागना विपक्ष अग्निपथ योजना पर चर्चा करवानी मांगणी करी छे। एटले के आ वखते जे चोमासुं सत्र योजावानुं छे 18 जुलाई थी लईने 12 ऑगस्ट सुधी, तेमां क्यांक ने क्यांक कही शकाय के अग्निपथ योजना पर चर्चा थाय तेवी मांगणी करवामां आवी छे। तो कोरोनाना कपराकार वच्चे पण जे अग्निपथनी योजना सरकार द्वारा बहार पाडवामां आवी हती, तो अग्निपथनी योजना ने लईने सरकार कही शकाय के विपक्ष द्वारा घणा बधा आकरा प्रहारो पण करवामां आव्या। जे योजना छे तेनो सखत विरोध करवामां आव्यो, परंतु कही शकाय के आजे फरी एकवार कोंग्रेसना अग्निपथ मोंघवारी ईडी सीबीआई नो दुरुपयोग साथे वधती मोंघवारी, काश्मीरी पंडित हेड स्पीच, चीननी घुसणखोरी, देशना बंधारणीय सहित 13 जेटला मुद्दाओ पर आजे चर्चा थवानी छे। तो विपक्षना नेता मल्लिकार्जुन खड़गड़े कहूं कि विपक्ष संपूर्ण रीते सहयोग आपवा माटे तैयार छे, परंतु संसद में अमारा मुद्दाओ विषे चर्चा थवी जोईए। एटले के जे पण योजनाओ जे पण जे काम सरकार द्वारा करवामां आवी रह्या छे तेमां विपक्ष पण तैयार छे, परंतु तेमना जे पण काई मुद्दा छे तेमां संसदमां ते मुद्दाओने लई चर्चा थवी जोईए, ए सौथी मोटो सवाल छे। तो आ साथे संसदનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ ચૂક્યું છે। તો મહત્વનું છે કે 18 જુલાઈ થી લઈને 12 ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસું સત્ર યોજાવા જઈ રહ્યું છે, તેમાં ખાસ કરી સર્વપક્ષીય બેઠકમાં 36 પાર્ટીઓએ ભાગ લીધો હતો। તો સંસદ ભવન પરિસરમાં રવિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠકમાં 36 પાર્ટીઓએ ભાગ લીધો અને મોટા ભાગના વિપક્ષે અગ્નિપથ યોજના પર ચર્ચા કરવાની માંગણી કરી છે। तो कोंग्रेसना अग्निपथ मोंघवारी ईडी सीबीआई नो दुरुपयोग, वधती मोंघवारी, काश्मीरी पंडित हेड स्पीच, आ साथे चीननी घुसणखोरी, देशना बंधारणीय सहित 13 मुद्दाओ पर चर्चा करवामां आवशे। तो खास करीने कही शकाय के अत्यारे वधती जती मोंघवारी ने लईने पण क्यांक ने क्यांक जे आ बैठक छे तेमां चर्चाओ करवामां आवे, कारण के अत्यारे दिन प्रतिदिन मोंघवारी पण मांजा मूकी रही छे। मोंघवारी वधतानी साथे जे गृहिणीओ छे तेमनुं बजेट पण खोरવાઈ રહ્યું છે, જે મધ્યમ વર્ગીય પરિવાર છે તે એક સાંધે ને તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને રોજ કમાઈને રોજ ખાવાવાળા વ્યક્તિઓની હાલત અત્યારે કફોડી જો બનવા પામી છે, કારણ કે અત્યારે ખાસ કહી શકાય કે મોંઘવારી વધી રહી છે ને આજે જ જીએસટી પણ લાગી ગયું છે, ને ખાસ કરીને ખાવાની વસ્તુઓ પર પણ હવે જીએસટી લાંદી દેવામાં આવ્યું છે, જેના પર 12% જીએસટી હતું તે હવે જીએસટી વધારીને 18% જેટલું જીએસટી કરી દેવામાં આવ્યું છે। એટલે કે આ 18% જીએસટી એટલે કે 5% જીએસટીમાં વધારો કરવામાં આવ્યો છે, ને 5% જીએસટીને લઈને જે ગૃહિણીઓ છે તેમનું બજેટ પણ ખોરવાયું છે, તો તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચાઓ થાય તેવી શક્યતાઓ છે। ત્યાર સાથે વિપક્ષ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારની જેટલી પણ યોજનાઓ છે તેમાં ખાસ જે એક યોજના છે મોટા ભાગના વિપક્ષ અગ્નિપથ યોજના પર ચર્ચા કરવાની માંગણી કરી છે। તો આ સાથે રોજગારી બેરોજગારી વિશે વાત કરીએ તો બેરોજગારીએ પણ માજા મૂકી છે, ત્યારે હવે ખાસ કરીને આજ બેરોજગારીની વાત કરીએ તો જે સ્નાતક અનુસ્નાતક જે વિદ્યાર્થીઓ છે તે પણ આજે નોકરી માટે વલખા મારી રહ્યા છે। ખાસ કરીને કહી શકાય કે અત્યારે જે લોકો છે
તે એના માટે વલખામ આવી રહ્યા છે, કારણ કે તેમની પાસે અભ્યાસ છે, અભ્યાસ કરેલો છે, સ્નાતક છે, અનુસ્નાતક છે, છતાં પણ તેમની પાસે નોકરી નથી। એટલે એ લોકો પણ અત્યારે એમની હાલત પણ કફોડીને દયનીય બની છે કે આટલું આટલું ભણવા છતાં પણ એમની પાસે રોજગારી નથી। તો આ ખાસ કરીને કહી શકાય કે વિપક્ષ આ વખતે જે સંસદનું ચોમાસું સત્ર યોજવાનું છે તેમાં આ ચાર મુદ્દાઓને લઈને કહી શકાય કે ચર્ચા કરે તેવી શક્યતાઓ છે। પહેલું જે અગ્નિપથ યોજના છે તેને લઈને ચર્ચા કરે તેવી શક્યતા, બેરોજગારી છે, મોંઘવારી છે અને તપાસ એજન્સીનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તેને લઈને વિપક્ષ જે છે તે આ ચોમાસા સત્ર, સંસદનું જે ચોમાસું સત્ર છે તેમાં કહી શકે કે જે ચર્ચાઓ કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો આ જે ચર્ચાઓ છે તે માટે અમારી સાથે અમારા સહયોગી યશ ઓઝા અમારી સાથે જોડાયેલા છે। યશ, ખાસ કરીને કહી શકાય કે આજે એટલે કે 18 જુલાઈ થી 12 ઓગસ્ટ સુધી જે સંસદનું ચોમાસું સત્ર છે તે યોજાવાનું છે, શું વિગતો? જી મુસ્કાન, બિલકુલ, થી આજથી ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે। 18 જુલાઈ થી લઈ અને 12 ઓગસ્ટ સુધી ચોમાસું સત્ર જે છે તે સંસદમાં શરૂ થવા જઈ રહ્યું છે, આજથી શરૂ થઈ શકે છે। આ સાથે મહત્વનું એ છે કે આજે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન પણ શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે। અનેક લોકો પણ પોતાનું મત આપી રહ્યા છે। શાંતિપૂર્ણ વાતાવરણમાં અત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્ય દ્વારા એક એવી તાકીદ પણ કરી છે કે બહાર માહોલ ખૂબ જ ગરમ છે, તો અંદર કોઈ પણ પ્રકારની જો કાર્યવાહી કરવામાં આવે તો તે શાંતિ રૂપે થાય, પરિપૂર્ણ થાય। કોઈ પણ પક્ષ હોય તો તેને ચર્ચા કરવા માટેનો, વાદ વિવાદ કરવા માટેનો, ચિંતન વ્યક્ત કરવા માટેનો પણ તમામ લોકોને અધિકાર છે, પરંતુ ખોટા પ્રકારના હોબાળા કરી અને રાષ્ટ્રપતિની ચૂંટણી જે રીતે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે યોજાઈ છે, શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે, તેમાં કોઈ પણ પ્રકારના વિલંબ ન આવે, તેની કોઈ પણ પ્રકારની આડઅસર ન પડે તેવી પણ વડાપ્રધાને તાકીદ કરી છે। સાથે તેઓએ કટાક્ષ કરતા જે વિપક્ષ છે તેને પણ મર્યાદામાં રહેવા માટે એક જણાવી દીધું છે અને રાષ્ટ્રપતિની ચૂંટણી જયારે યોજાઈ રહી છે, ચોમાસું સત્ર પણ શરૂ થવાનું છે, જેમાં 32 જેટલા બિલો પણ પસાર થઈ શકે છે અને દર વખત જયારે કોઈ પણ સત્ર માટે સંસદ સભામાં સાંસદો મળતા હોય છે ત્યારે પક્ષ વિપક્ષ વચ્ચે વિચારોની આપ લે થતી હોય છે અને વિચાર વિમર્શ વચ્ચે અનેક વખત એવા બધા બનાવ બનતા હોય છે જેને કારણે જે આખી સભા છે તેને ખારિજ કરવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી સંસદ સત્ર મળે છે ને, જેમાં જે મહત્વના નિર્ણયો લેવાના છે, જે દેશ હિત માટે લેવાના છે તેને સ્થગિત કરવા પડે છે અને તેમાં વિલંબ થતો હોય છે, તેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાકીદ દાખવી દેવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વિપક્ષ દ્વારા કયા કયા મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે તે મુદ્દા છે, પ્રથમ અગ્નિપથ છે, બીજું છે મોંઘવારી, ત્રીજું બેરોજગારી છે અને ચોથું કહી શકાય કે તપાસ એજન્સીઓનો જે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। વિપક્ષ એવું જણાવી રહ્યું છે કે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। રિસેન્ટલી રાહુલ ગાંધી સોનિયા ગાંધી પર ઈડીના દરોડા પડ્યા હતા, તેને લઈને વિપક્ષ પાસે સૌથી મજબૂત મુદ્દો અત્યારે એ છે, બીજો અગ્નિપથ છે, મોંઘવારી છે, બેરોજગારી છે, એટલે કોંગ્રેસ પર સામાન્ય પ્રજાના જે પ્રશ્નો છે તેને વાચા આપવા માટે વિરોધ કરી શકે છે, સાથે સરકારને ઘેરી શકે છે અને તેના ઘેરા પ્રત્યાઘાત કદાચ સરકાર પર લાગી શકે છે, એટલે સરકારને ઘેરવા માટે વિપક્ષ એકદમ તૈયાર છે। આ સાથે મહત્વનું છે કે 32 જેટલા બિલો પાસ કરવાના છે કે જે દેશ હિત માટે છે, દેશ તેનાથી આગળ વધી શકે છે, દેશના વિકાસમાં ચાર ચાંદ લાગી શકે છે, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ મળે તે પહેલા તાકીદ કરી દીધી છે કે બહાર વાતાવરણ ખૂબ જ ગરમ છે, એટલે એ વાતાવરણનું ગરમાટું અંદર સંસદ ભવનમાં આવે તેવી પણ વિપક્ષને કટાક્ષ કરતા નરેન્દ્ર મોદીએ પોતાની વાત રજૂ કરી છે। જી યશ, તો ખાસ કરીને આપના દ્વારા જણાવવામાં આવ્યું કે વિપક્ષ દ્વારા જે ચાર મુદ્દા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ચોમાસું સત્ર સંસદનું યોજાવા જઈ રહ્યું છે તેમાં ખાસ કરીને એ જે ચાર મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરવામાં આવશે। પરંતુ ખાસ કરીને વિપક્ષ દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે અમે સરકાર દ્વારા જે પણ કંઈક યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેમાં અમે સહભાગી બનીશું, પરંતુ આ વખતે જે સંસદ સત્ર યોજાવાનું છે તેમાં અગ્નિપથ યોજનાને લઈને ક્યાંક ને ક્યાંક વધારે ચર્ચા થાય તેવી માંગણી કરવામાં આવી છે। યશ, જી બિલકુલ, મુસ્કાન, વાત કરવામાં આવે તો સરકાર જ્યારે પણ કોઈ પણ ખરડો પસાર કરવાનો છે, કોઈ પણ બિલ આવે છે ત્યારે પક્ષ વિપક્ષ સાથે તેના વિચાર વિમર્શ થતા હોય છે, ત્યારબાદ તેને લોકોના હિત માટે તે બિલને રજૂ કરવામાં આવતું હોય છે, ત્યારે અગ્નિપથ જે છે તેને લઈને દેશભરમાં ખૂબ જ
जे सरकार सामेनो रोष जे छे ते भभूकी उठ्यो छे। अनेक ट्रेनों सरगावामां आवी हती, त्यारबाद एम के प्रकारे युवानो द्वारा अने खास करीने अमुक एवा जे दिग्गजो हता तेना समर्थनने कारणे अग्निपथनो जे मुद्दो छे ते खूब ज उछळवा पाम्यो छे। साथे रक्षा मंत्री राजनाथ सिंहे एवा जे तत्वो छे तेने पण ताकीद करी हती कि अग्निपथ जे छे ते खरेखर देश हितमां छे, देशना युवानोना हितमां छे, ते बिलने समझा वगर कोई पण प्रकारनो तेनो विरोध न करवो जोईए, परंतु छता पण अग्निपथ योजनानो खूब ज विरोध थई रह्यो छे। हवे बीजा नंबरनो मुद्दो छे मोंघवारी। दिवसे ने दिवसे मोंघवारी वधी रही छे। गईकाले पण 5% जीएसटी नो वधारो करवामां आव्यो छे अनाजमां, कठोळमां, त्यारबाद अन्य जे प्राथमिक सुविधामां जे वस्तुओनो समावेश करवामां आव्यो छे ते तमाम वस्तु पर 5% जीएसटी लादवामां आव्यो छे। तो विपक्ष पासे कही शकाय के सांप्रत करंट जे टॉपिक छे ते मोंघवारी छे, अग्निपथ पण करंट ज गणावी शकाय। आ साथे सरकार ने घेरवा माटे ईडी द्वारा जे राहुल गांधी ने सोनिया गांधी पर दरोडा पाडवामां आव्या हता तेने लईने पण पक्ष सरकार पर राखी शके छे, सरकार ने अनेक सवालो पूछी छे, सरकार ने मूंझवणमां पण जो मूकी शके तो कोई नवाईनी वात नथी। अने खास करीने विपक्ष पासे अनेक एवा मुद्दाओ छे के जे सरकार ने घेरवा माटे एकदम सक्षम छे, अने सरकार पण ते जे मुद्दाओ घेरवा माटे जे दाखवामां आव्या छे जे विपक्ष विचारीने बैठ्युं छे तेना माटे सरकार पर जवाब देवा माटे कटिबद्ध ज हशे। कारण के हर वखत सरकार कोई पण घेरा प्रत्याघात ज्यारे पोता पर आवता होय छे त्यारे तेना सवाल आपता होय छे अने तेना निराकरण साथे सवाल आपवानुं पण सरकार हमेश माटे अग्रेसर राखती होय छे। साथे विपक्ष एवुं कहेवું छे के कोई पण प्रकारना जो कोई पण प्रकारना कायदा आवे छे तो विपक्ष हमेश माटे सहकार आपतुं होय छे, परंतु ज्यारे 370 नो ज्यारे मुद्दो संसदमां आव्यो त्यारे विपक्षे केवो साथ सहकार आप्यो तो ते पण देशवासीओने खबर छे। जी तो जो रीते सहयोगी यश द्वारा जणાવવામાં આવી રહ્યું છે કે વિપક્ષ દ્વારા જે ચાર મુદ્દાઓ છે તે ઉઠાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને મોંઘવારીની વાત કરવામાં આવે તો ગઈકાલે જ 5% જીએસટી લાંદી દેવામાં આવ્યું છે, હવે ખાદ્ય વસ્તુઓ પર પણ 5% જીએસટી લાંદી દેવામાં આવ્યું છે, જીવન જરૂરિયાતની જેટલી પણ વસ્તુઓ છે તેના પર હવે 5% જેટલો જીએસટી છે, પહેલા જે વસ્તુઓ પર 12% જીએસટી હતો તે પર હવે જીએસટી વધારીને 18% જેટલો જીએસટી કરી દેવામાં આવ્યું છે, એટલે આ ભાવ વધારાને કારણે જે ગૃહિણીઓ છે તેમનું બજેટ પણ ખોરવાયું છે। સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે તે પહેલા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આ જે સમય છે તે આપણા માટે ખૂબ જ મહત્વનો છે, આપણે અત્યારે 75મા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ અને ખાસ કરીને હવે 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે, તો ખાસ આવનાર 25 વર્ષમાં કહી શકાય કે જ્યારે આપણે આ ઉજવણી કરીશું અને આવનારા 25 વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્વના છે, જ્યારે આપણે સ્વતંત્રતાના 100 વર્ષ મનાવીશું ત્યારે આ સમયે નવી ઊંચાઈઓ નક્કી કરવાના સંકલ્પનો સમય છે, તો આપણા દેશની 25 વર્ષની યાત્રા કેવી રહેશે, કેટલી ઊંચાઈ આપણે પ્રાપ્ત કરીશું તે રીતે આ જે તમામ છે તે વ્યૂહરચના આપણે ઘડીશું, આપણે કેવી રીતે ચાલીશું, આ સંકલ્પ લેવાનો અત્યારે સમય છે। પરંતુ ખાસ કરીને અહીંયા એક કટાક્ષ ભર્યા શબ્દોમાં પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે પણ આ સંસદનું ચોમાસુ સત્રની શરૂઆત કરતાની પહેલા જ કટાક્ષ ભર્યા શબ્દોમાં કહ્યું છે કે અત્યારે આ સમય છે શાંતિ જાળવવાનો, ઘણા બધા એવા તત્વો છે કે આ જે શાંતિ છે તેને ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓએ અપીલ કરી કે અત્યારે સમય છે શાંતિથી ચાલવાનો, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો એ જ રીતે આપણે શાંતિપૂર્ણ માહોલમાં આજે તમામ ચૂંટણી છે, રાષ્ટ્રપતિની ચૂંટણી છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે, તે તમામ શાંતિપૂર્ણ માહોલમાં યોજીશું। તો ત્યારે ખાસ સાંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, તો આ જ વિશે અમારા સહયોગી વાઇસ સાથે જોડાયેલા છે નિર્મલ આચાર્ય। નિર્મલ, ખાસ કરીને કહી શકાય કે 18 જુલાઈ થી 12 ઓગસ્ટ સુધી ચોમાસુ જે સત્ર છે, સંસદનું ચોમાસુ સત્ર છે, તેની શરૂઆત થવા જઈ ચૂકી છે અને આજે તેની શરૂઆત થઈ ચૂકી છે। આ શરૂઆતની પહેલા જ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઘણા કટાક્ષ ભર્યા શબ્દો કહેવામાં આવ્યા છે અને તમામ લોકોને અપીલ કરવામાં આવ્યું છે કે અત્યારે જે પણ સ્થિતિ ચાલી રહી છે તે સ્થિતિમાં આપણે શાંતિ રાખવાની જરૂર છે, શું વિગતો? જી બિલકુલ, કે સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને સત્ર શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બહારનું તાપમાન ઓછું નથી થઈ રહ્યું અને ગૃહમાં ગરમી ઓછી થશે કે નહીં
તે હવે જોઈશું. મોદીએ સંસદને તીર સિદ્ધનો જે ઉપનામ છે એ પણ આપ્યું હતું અને સંસદ પરિસરમાં જે પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વખતે ગૃહનું સત્ર એટલા માટે મહત્વનું છે કારણ કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થઈ રહી છે અને દેશને નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનું માર્ગદર્શન મળશે. હવે આપણે અહીંયા જોઈએ કે છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રપતિની જે ચૂંટણી ચર્ચા છે ત્યારે સોમવારે દેશના સર્વોચ્ચ પદ માટે મતદાન થવાનું છે. તેમાં લગભગ 4800 થી પણ વધારે ધારાસભ્યો અને સાંસદો દેશના 15મા રાષ્ટ્રપતિને ચૂંટવાની તૈયારીમાં છે અને એનડીએના જે ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં કહી શકે કે 60%થી પણ વધુ જે મતો છે તે પડવાની સંભાવના છે. અને બીજી બાજુ વિરોધ પક્ષના જે ઉમેદવાર યશનાથસિંહના છે એમની સામે સહેલાથી જીતી શકે તેમ પણ છે. આજથી ચાલુ થઈ રહેલા સંસદ સત્રનું ચોમાસું જે સત્ર છે એ તોફાની બની રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે કારણ કે વિપક્ષે અગ્નિપથ યોજના કેન્દ્રીય તપાસ એજન્સીના જે કથિત દુરુપયોગ અને બિનસંસદીય શબ્દોની જે નવી યાદી એની અંદર મોંઘવારી છે, અર્થતંત્રમાં નરવાઈ અને સહિતના જે અનેક મુદ્દાઓ છે તે ઉઠાવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. ને બીજી બાજુ આપણે જોઈએ કે ચોમાસું સત્રના પ્રારંભ પહેલા સરકારે જે સર્વોચ્ચ પક્ષ જે બેઠક બોલાવી હતી આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગણી પણ કરી હતી. અને ચોમાસું સત્ર જે 12 ઓગસ્ટે સમાપ્ત થશે એમાં સંસદીય જે બાબતોના જે પ્રધાન પ્રહલાદ જોશીએ એમ પણ જણાવ્યું હતું કે સંસદના નિયમ અને જે કાર્ય પદ્ધતિ હેઠળ સરકાર તમામ મુદ્દાની ચર્ચા કરવા માટે તૈયાર છે. અને બીજી તરફ જે રાજ્યસભાના વિપક્ષના જે નેતા છે મલ્લિકાર્જુન ખડગે એમને એક મહત્વનો સવાલ એ પણ કર્યો હતો કે સંસદના 14 દિવસના સત્રમાં 32 બિલ જે છે એ કેવી રીતે રજૂ થશે. જી તો ખાસ કરીને નમ જણાવશો કે એવા પણ સમાચાર મળ્યા છે કે 18 બેઠક અને 32 બિલ રજૂ થાય તેવી શક્યતાઓ, શું વિગતો આપની પાસે? જી બિલકુલ, સંસદના ચોમાસા સત્રના પ્રારંભના 1 દિવસ પહેલા સરકારે જણાવ્યું હતું કે વિવિધ વિભાગો સંસદના બંને ગૃહમાં 32 બિલ રજૂ કરવાની યોજના બનાવી છે. આમાંથી 14 બિલ તૈયાર છે અને આ તમામ અંગે લોકશાહી ઢબે ચર્ચા વિચારણા થાય તેવું સરકાર ઈચ્છે છે. અને બીજી વસ્તુ એ છે કે સર્વપક્ષ બેઠકમાં સંસદીય બાબતોના જે પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે આ 32 બિલોમાંથી કેટલાક બિલોની સંસદની જે સ્થાયી સમિતિના ચર્ચા વિચારણા પણ થઈ ચૂકી છે અને સરકારે સર્વપક્ષીય બેઠકમાં આશરે 45 પાર્ટીએ આમંત્રણ આપ્યું હતું જેમાંથી 36 પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. અને સત્તાવાર દસ્તાવેજમાં જણાવવામાં એવું પણ આવ્યું હતું કે ચોમાસું સત્રમાં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી જે સુધારા બિલ છે એને પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્વોન્સી એન્ડ બેંક કરપ્સી કોડ એ પણ સુધારા બિલ છે તેને પણ રજૂ કરવામાં આવશે, જેનો હેતુ જે સીમા પારની જે ઇન્વોલી છે એનો પણ સમાવેશ આની અંદર કરવામાં આવશે. અને આ ઉપરાંત જે દબાણયુક્ત એસેટનું જે સમયબદ્ધ રીતે જે વેચાણ કરીને મહત્તમ વેલ્યુ મેળવવાની જે દરખાસ્ત છે તે વિશે પણ ચર્ચા વિચારણા થશે. અને છત્તીસગઢ અને તમિલનાડુ માટે અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદીમાં ફેરફાર કરવા જે બંધારણીય સુધારાના 2 ખરડા છે એ પણ રજૂ કરવામાં આવશે. અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ધ પિરિયોડિક બિલ રજૂ પણ કરવામાં આવશે જે 155 વર્ષ જૂના હાલના પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટનું સ્થાન લેશે. આ બિલ હેઠળ ડિજિટલ મીડિયાને પણ આવરી લેવામાં આવશે. આ ઉપરાંત પ્રાચીન સ્મારકો જે પુરાતત્વ સ્થળો અને અવશેષો છે એના સુધારા બિલ પણ તૈયાર કરવામાં આવ્યું છે તેના વિશે પણ આ સત્રમાં રજૂઆત થશે. જી જીતેન્દ્રભાઈ, તો ખાસ આપની દ્વારા જણાવવામાં આવ્યું કે વિપક્ષ હવે 4 મુદ્દાઓને લઈને સરકાર પાસે જે શાસક પક્ષ છે તેની સાથે ચર્ચા કરવા માંગી રહ્યું છે, ખાસ કરીને અગ્નિપથ, ત્યારબાદ બેરોજગારી, મોંઘવારી અને તપાસ એજન્સીઓનો દુરુપયોગ. પરંતુ ખાસ વિપક્ષ દ્વારા એક જે મુદ્દો છે તેના પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે જે છે અગ્નિપથ યોજના. શું કહેશો નિર્મલા? જી બિલકુલ, આપણે અગ્નિપથ યોજના વિશે જોઈએ તો અગ્નિપથ યોજના જયારે લાગુ કરવાની વાત થઈ ત્યારે દેશની અંદર જબરદસ્ત તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પણ આપણે સૌથી પહેલા એ સમજીએ કે આ અગ્નિપથ યોજના શું છે તેના વિશે આપણે દરેક લોકોને જાણકારી હોવી ખૂબ જરૂરી છે કારણ કે અગ્નિપથ સ્કીમ એ ભારતીય સેનાની ટૂર ઓફ ડ્યુટી એન્ટ્રી સ્કીમને આપવામાં આવેલું એક નામ છે જે સશસ્ત્ર દળોએ 2 વર્ષ પહેલા ટૂર ઓફ ડ્યુટી પ્લાન પર ચર્ચા શરૂ કરી હતી. આ યોજના હેઠળ સૈનિકોને ટૂંકા ગાળાના કરાર પર ભરતી કરવામાં આવશે અને ભરતી કરાયેલા જે યુવાનોને પ્રશિક્ષિત કરવામાં આવશે અને પછી તેમને વિવિધ ક્ષેત્રોમાં પોસ્ટ કરવામાં આવશે. આ કાયમની સૈનિકોની ભરતીની જે પ્રવર્તમાન પ્રથાને દૂર કરશે અને આ રીતે સેનાની ભરતી યોજનામાં મોટો ફેરફાર પણ જોવા મળશે. તે સશસ્ત્ર દળો પાસે વિશેષ કાર્ય માટે
જે નિષ્ણાત યુવાનોની ભરતી કરવાનો જે વિકલ્પ છે એ પણ રહેશે અને આ અંતર્ગત સેનાની ત્રણેય વિંગમાં ભરતી કરવામાં આવશે. જે અગ્નિપંથની જે સ્કીમ છે એ અંતર્ગત આપણે અહીંયા એ પણ જોયું છે અગ્નિપથ યોજનાનો જે માપદંડ છે એની વાત કરીએ તો 17 વર્ષથી 21 વર્ષની વયના જે ઉમેદવારો છે તે આની અંદર અગ્નિપથ માટે અરજી કરી શકે છે અને અરજી કરનાર જે ઉમેદવાર છે એ ઓછામાં ઓછા 50% જે માર્ક્સ હોય અને સાથે તે 12મું પાસ હોવા પણ ખૂબ જરૂરી હોય છે. અને ભરતી કરેલા યુવાનોને 6 મહિનાની તાલીમ પણ આપવામાં આવશે. આ પછી તમે જે 3.5 વર્ષ સુધીની જે સેનામાં સેવા આપવાની છે એ પણ ત્યાં સેનામાં સેવા પણ આપવી પડશે અને સરકાર દ્વારા ટૂંક સમયમાં ભરતી માટેના જે અન્ય માપદંડો છે તે છે એ પણ આ લોકો માટે લાગુ કરવામાં આવશે. અને આપણે એ જોઈએ કે જે પગાર છે એના વિશે પણ ઘણું બધું લોકો દ્વારા કહેવામાં આવ્યું છે. તો અગ્નિપથ યોજનાના હેઠળ જે શરૂઆતનો જે પગાર હોય છે એ 30,000 રૂપિયા રહેશે અને જે સેવાના જે 4થા વર્ષે તેને વધારીને 40,000 રૂપિયા સુધી પણ કરવામાં આવશે. જે સર્વિસ ફંડ સ્કીમ હેઠળ જે સરકારના પગારના 30% બચત તરીકે પણ રાખવામાં આવશે. પરંતુ અહીંયા જે વિરોધ થઈ રહ્યો હતો એ વિરોધમાં ઘણા લોકોને ખબર નહોતી કે વિરોધ કેમ થઈ રહ્યો છે તેના વિશે આપણે જણાવીએ કે જેના ખાલી આપણે 5 મુદ્દાની વાત કરીએ તો 5 મુદ્દામાં એવું છે કે 4 વર્ષથી જે તૈયારી જે યુવાનો કરશે જે સેનામાં અલગ અલગ વિંગમાં જવા માટે તો એ લોકોને એવું છે કે 4 વર્ષની તૈયારી બાદ 4 વર્ષની નોકરી પતશે એના પછી ફરીથી બેરોજગાર થઈ જશે તેવું એમને લાગી રહ્યું છે. અને બીજી વાત જો આપણે વાત કરીએ તો જે યુવાનો છે એ લોકોને એવું પણ કહેવું હતું કે કોરોના સમય જે કોરોના નામ પર દેશમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી નથી તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ આ જ દરમિયાન જે બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, પંજાબ છે, ઉત્તરાખંડ, મણિપુર છે અને જે ગોવા જેવા રાજ્યોમાં મોટી ચૂંટણીઓ પણ થઈ હતી અને ત્યાં રેલીઓ પણ થઈ હતી, સભાઓ પણ થઈ હતી તો આ સમય ત્યાં અગ્નિપથ યોજનાની જે ભરતીની વાત હતી તે તેના માટે કોઈ પ્રક્રિયા કરવામાં ન આવી. બીજી વસ્તુ એ પણ જોઈએ કે ફિઝિકલ અને જે મેડિકલ છતાં ઓછામાં ઓછી 10 પ્રક્રિયાને અધૂરી છોડવામાં આવી અને હવે તેને રદ કરવામાં આવી છે. અને અહીંયા જે અગ્નિવીરોના જે બિલ્લા હોય છે, બેટ અને જે ચિહ્ન સહિતના રેન્ક છે એ અલગ અલગ રહેશે. એટલે યુવાનોને એક ડર એવો પણ સતાવી રહ્યો છે કે તેનાથી ભેદભાવ પણ વધશે તેવું પણ તેમને લાગી રહ્યું છે. અને 25% જે અગ્નિવીરોને આગામી 15 વર્ષ માટે પસંદ કરવામાં આવશે તેમના માટે પણ કોઈ સ્પષ્ટ પારદર્શક પદ્ધતિ નથી એવું પણ એમના મનમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ દરેક વિષય જ્યાં 6મા સત્ર યોજાઈ રહ્યું છે એની અંદર દરેક મુદ્દાઓ ઉપર સરકાર પોતાને જે પક્ષ છે એ રજૂ કરશે. જી જી, તો નિર્મલ આભાર છે વિસ્તૃત માહિતી માટે. જે જે સહયોગી જણાવી રહ્યા છે કે વિપક્ષ દ્વારા જે 4 મુદ્દાઓ ખાસ કરીને ઉઠાવવામાં આવવાના છે એમાં પહેલો જે મુદ્દો છે તે અગ્નિપથ છે, બીજો છે બેરોજગારી, ત્રીજો છે મોંઘવારી અને ચોથો છે ઈડી સીબીઆઈ માટે જે સોર્સ છે તેનો દુરુપયોગ થતો હોય તેને લઈને આ 4 મુદ્દાઓને લઈને વિપક્ષ આજે સત્ર યોજાવાનું છે તેમાં ચર્ચાની માંગણી કરી રહ્યું છે. તો ખાસ આજ મુદ્દે હવે એ પણ કહી શકાય કે જે રીતે મોંઘવારીની વાત કરવામાં આવી તો અગાઉ પણ મોંઘવારીએ માંજા મૂકી હતી અને ફરી એકવાર મોંઘવારીએ માથું ઉચક્યું છે અને 5% જીએસટી હવે જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુ ઉપર લાગી ચૂક્યું છે. ગઈકાલે જ 5% જીએસટી જીવન નિર્વાહ કરવાની જે વસ્તુઓ છે તેના પર લાગી ગયું છે. ખાસ કરીને પેકિંગની જે વસ્તુ, પેકિંગમાં જે ખાવાની વસ્તુ આવતી હોય તેના પર પણ 5% જેટલું જીએસટી લાંદી દેવામાં આવ્યું છે. તો આ સાથે મહત્વનું એ પણ છે કે હવે મોંઘવારી માંજા મૂકી રહી છે અને તેને લઈને હવે જે ગૃહિણીઓ છે તેમનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે. તો આ જે સંસદનું 6મા સત્ર યોજાવા જઈ રહ્યું છે તે જ વિષય પર અમારી સાથે અત્યારે કોંગ્રેસના નેતા વીરેન્દ્રસિંહ ચાવડા અમારી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર. વીરેન્દ્રજી, બુલેટિન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર જી. તો સર, જે રીતે વાત કરવામાં આવે તો સાંસદનું 6મા સત્રની શરૂઆત થઈ ચૂકી છે. 18 જુલાઈથી લઈને 12 ઓગસ્ટ સુધી સાંસદના 6મા સત્રની શરૂઆત છે. તો ખાસ કરીને વિપક્ષ દ્વારા કહી શકાય કે 4 મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે આ સત્રમાં. તેમાં પહેલો મુદ્દો છે અગ્નિપથ, ત્યારબાદ બેરોજગારી, મોંઘવારી અને ખાસ કહી શકાય કે ઈડી સીબીઆઈનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તેને લઈને વિપક્ષ દ્વારા ચર્ચાઓ કરવામાં આવશે. શું કહેશો આપ? બિલકુલ સાચી વાત છે. ભારત દેશના જે મહત્વના મુદ્દાઓ છે એમાં એક મુદ્દો છે અગ્નિપથનો મુદ્દો છે. તેમાં વર્ષોથી જે ભરતી પ્રક્રિયા ચાલતી આવતી હતી એ ભરતી પ્રક્રિયા કોરોના કાળ સમય દરમિયાનથી બંધ કરવામાં આવી છે. તેમાં હજારો લાખો યુવાનો
તે દેશ માટે મરી મીટવા માટે દેશની સેવા કરવા માટે જે લોકો તૈયારી કરતા હતા તે લોકોના સપના પર આજે પાણી ફર્યું છે. છેલ્લા આપણે જોશું 3 વર્ષથી જે નિયમિત ભરતી કરવામાં આવે છે દેશની સેનામાં એ કરવામાં ના આવતી નથી અને અચાનક જ એક અગ્નિપથ નામની યોજના લાવવામાં આવે છે. એ ફક્ત 4 વર્ષના ગાળા માટે જ આ યોજના છે. તે 4 વર્ષમાં તો મેં સમજી શકો છો કે 4 વર્ષ પછી યુવાનનું ભવિષ્ય શું, 4 વર્ષમાં એ શું એક્સપિરિયન્સ લઈ શકે, એની ટ્રેનિંગનો ટાઈમ જુઓ, તેની રજાઓનો ટાઈમ જુઓ. અને બીજું સૌથી મહત્વ એ છે કે આ સ્કીમમાં કોઈ પણ જાતનો યુવાનોને કેન્ટીનનો લાભ હોય, પેન્શનનો લાભ હોય, એ કોઈ પણ જાતનો લાભ મળતો નથી. અને એ લોકો એવી વાતો કરે છે કે અમે 4 વર્ષ પછી કે 5 વર્ષ પછી એમને બીજી જગ્યાઓ મૂકીશું. પણ આપ પણ જાણો છો કે આપણી દેશની જે સીમા છે બહુ મોટી સીમા છે. આજે તમે ભારત અને પાકિસ્તાનની આપણે વાત કરીએ તો સીમાઓ આજે ગરમ છે, બંને બાજુ યુદ્ધનો માહોલ છે, ટુ ફ્રન્ટ લડાઈ થાય એવી પણ પરિસ્થિતિ છે. આવા સમયે 4 વર્ષ માટે ભરતી કરવી અને સૈનિકોનું મોરલ તોડવું એ બિલકુલ વ્યાજબી વાત નથી. અને આ મુદ્દે સરકારે વધારે સ્પષ્ટતા આવી જોઈએ અને ચોક્કસ વિપક્ષ તરીકે અમે એની સ્પષ્ટતા ચોક્કસ માંગીશું. જી, તો ખાસ કરીને અહીંયા વાત કરવામાં આવે વિરેન્દ્રજી, તો આ સંસદ જે સત્ર છે તેની શરૂઆત કરતાની સાથે જ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા એક આહવાન કરવામાં આવ્યું હતું કે દરેક લોકોને અત્યારે શાંતિ રાખવાની જરૂર છે. તો આ શરૂઆત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે બહારનું તાપમાન ઓછું નથી થયું અને ગૃહમાં ગરમી ઓછી થઈ કે નહીં તે જોઈશું. મોદીએ સંસદને તીર્થક્ષેત્રનું ઉપનામ આપ્યું છે અને ખાસ તેમને વિપક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે દરેકને શાંતિ રાખવાની જરૂર છે. તો આ બાબતને લઈને આપનું શું કહેવું છે? પહેલા પહેલું તો મોદીજી દેશની સામે કોઈ દિવસ કોઈ પ્રેસ કોન્ફરન્સ પણ નથી કરી આજ સુધી. આજ સુધી દેશે જે દેશના જે લોકો ગરીબ લોકો હોય, મધ્યવર્ગના લોકો હોય, તે આજે ખૂબ જ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. આજે તમે વેપારી વર્ગ જુઓ, ખેડૂતોનું હાલત જુઓ, આજે તમામ લોકો પરેશાન છે. પણ આજે એક પણ શબ્દ આપણા વડાપ્રધાન શ્રી તેમના મુખમાંથી બોલ્યા નથી. એમને બીજી બધી કોઈ પણ વ્યક્તિ ટ્વીટ કરે, ઘણા જાત જાતના ટ્વીટ કરે છે, અમુક વસ્તુ પર ટ્વીટ કરે છે, એમને બધા મળે છે. પણ ગરીબ, મધ્યમ વર્ગ, વેપારી વર્ગ, ખેડૂત વર્ગ, નોકરિયાત વર્ગ, એ લોકો માટે ટાઈમ નથી. આજે તમે જોશો તો જે 5-12% જીએસટી હતું તેનું 2.5% જીએસટી કરી દેવામાં આવ્યું છે. આજે જે અનપેક વસ્તુ હતી, કઠોળ હોય, અનાજ હોય, જે રોજ બાર લોકો રોજ કમાઈને રોજ જે લોકો ખાતા હતા એની પર 5% જીએસટી નાખી દેવા. હવે તમે સમજો કે 5-7-10 હજાર રૂપિયા કમાઈને જે લોકો પોતાનું ગુજરાન ચલાવતા હશે તેમનું આજે બજેટ ખોરવાઈ જશે. બીજી વાત કરીએ તો આજે મોંઘવારી દરેક વસ્તુમાં તમે જુઓ તો મોંઘવારી આજે ચરમસીમાએ પહોંચી છે. મોદીજી તેનો જવાબ આપવા તૈયાર નથી કે કોઈ એમનું મંત્રાલય જવાબ આપવા તૈયાર નથી કે એમનો કાબુ એની પર રહ્યો જ નથી. બીજું તમે જુઓ કે મોદીજી ફક્ત વાતો જ કરી રહ્યા છે. આજે સંવૈધાનિક સંસ્થા હોય, ઈડી હોય, સીબીઆઈ હોય, પોલીસ હોય, ઇલેક્શન કમિશન હોય, તમામનો દુરુપયોગ આજે મોદી સરકાર કરી રહી છે. આજે અમારા પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીજી હોય, અમારા અધ્યક્ષ શ્રી સોનિયા ગાંધીજી હોય અને બીજા જે પણ વિપક્ષના નેતા હોય તેમને રાજકીય બદલો લેવાની ભાવનાથી તેમની પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિવસોના દિવસો, કલાકોના કલાકો તેમની પર પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના જે નજીકના સગા સંબંધીઓ હોય તેમની પર પણ દરોડા પાડીને તેમને બીવડાવવામાં આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીઓ હોય, તેમની ઘરના લોકો હોય, આજે રાજસ્થાનનું આપણે ઉદાહરણ જોઈએ તો અશોક ગેહલોતજીના ભાઈના ઘરે દરોડા પણ જે પોલિટિક્સમાં છે નહીં. એટલે આવી ગંદી પોલિટિક્સ રાજરમત ચાલી રહી છે. અને જે સંવૈધાનિક સંસ્થાઓ છે, ઈડી, સીબીઆઈ, તેનો આ લોકો જે દુરુપયોગ કેન્દ્રીય એજન્સીઓને કરે એ દુર્ભાગ્યપૂર્ણ છે. અને આજે બંધારણના ધજાગરા ઉડી ગયા છે અને એ બાબતે સરકાર કશું પણ બોલવા તૈયાર નથી. ખાલી ને ખાલી વિપક્ષ પર આરોપ મૂકી અને પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે, આ તેમનું વાત છે. બીજી તમને વાત કહું તો આજે ભારત દેશમાં એ જયારે મોદી વડાપ્રધાન હતા ત્યારે એમણે કહ્યું હતું કે હું દર વર્ષે 8 કરોડ યુવાનોને રોજગારી આપીશ. આજે તમે જુઓ 8 વર્ષ થઈ ગયા, 16 કરોડ લોકોને તો રોજગારી જે પ્રમાણે બોલ્યા હતા એ પ્રમાણે મળી ગઈ છે. પણ એને એ સરકાર જયારે સત્તામાં આવે છે ત્યારે એ કે અમે આ એક જુમલો હતો. એવી રીતે તમે જુઓ
કે કોઈ પણ આજે કોરોના કાળ પછી અને જે પ્રમાણે 2014-15 પછી ઇકોનોમિક જે ક્રાઇસિસ શરૂ થયું છે તેમાં હજારો લાખો યુવાનોની નોકરી ચાલી ગઈ છે. આજે એ લોકોને કઈ આગળ રોજગારી મેળવી, કઈ આગળ રોજગાર લેવો આજે એમને ખબર નથી પડતી. આજે લોકો જે લોકોએ સ્ટાર્ટઅપ ચાલુ કરી હતું, જે લોકોએ લોનો લીધી છે એ લોકોના સ્ટાર્ટઅપ બંધ થઈ ગયા, દેવાદાર થઈ ગયા છે. આજે નોકરી કરીને તેમના હપ્તા ભરવા પડે છે, આવી પરિસ્થિતિ છે. હવે તો અનેક મુદ્દાઓ છે. આજે તમે કાશ્મીરનો પણ મુદ્દો લઈ લો. પેલા કાશ્મીરી પંડિતોની વાત કરતા હતા, મોટી મોટી કાશ્મીરની મોટી મોટી વાત કરતા હતા કે પ્રોબ્લેમ, જયારે યુપી 2 સરકાર હતી, 1 સરકાર હતા, કે પ્રોબ્લેમ દિલ્હીમાં છે, સરકારમાં છે. આજે 8 વર્ષથી છે, શું કરી રહ્યા છે તે લોકો. આજે કાશ્મીર પંડિતોનું પાલાયન થઈ રહ્યું છે, કાશ્મીરમાં ઇલેક્શન થઈ નથી રહ્યું, જેની કાશ્મીરની આજે તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જુઓ તો બિલકુલ ખરાબ છે. તો આ મોદી સરકાર કરી શું રહી છે? આજે આપણે દેશની સીમાઓની સુરક્ષાની વાત કરીએ તો ચીન હજારો હેક્ટર જમીન આપણી ભારતની પચાવી ચૂક્યું છે, તેના પર પુલ બનાવી રહી છે, પણ એક પણ શબ્દ આજે વડાપ્રધાન શ્રી કે કોઈ પણ સરકારના નેતા બોલવા તૈયાર નથી. ફક્ત અને ફક્ત આક્ષેપબાજી કરી અને લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવાની વાત. જી વિરેન્દ્રજી, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. ખાસ કરીને આજથી કહી શકાય કે સાંસદનું ચોમાસુ સત્રની શરૂઆત થઈ ચૂકી છે અને 12 ઓગસ્ટ સુધી આ સાંસદનું ચોમાસુ સત્ર ચાલશે. અત્યારે વિપક્ષ દ્વારા જે 4 મુદ્દાઓને લઈને આ ચર્ચાઓએ જોર પકડ્યું છે તેમાં ખાસ કરીને કહી શકાય કે અગ્નિપથ યોજના, બેરોજગારી, મોંઘવારી અને ઈડી સીબીઆઈનો દુરુપયોગ જે થઈ રહ્યો છે તેને લઈને વિપક્ષ પણ આકરા પ્રહારો કરી રહ્યો છે. અને વિપક્ષ દ્વારા હવે આ સાંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે તેમાં અગ્નિપથ યોજનાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી તેવી માંગણી ઉઠવા પામી છે. ફરીથી મળીશું આવા જ એક રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.